આવી ગયા વાડી હતી ઘાસ વહેલા આવ્યા. મને લાગે તમને કઈ સારું નથી લાગતું. હા જો ને, કેટલા દિવસ સાથે ઉપાડો લીધો છે તો ક્યાંથી તબિયત સારી હોય? એટલે મેં હું ઉપાડો લીધો? હું મંડાણા છો તમે? હું જે કરતી હોઉં ને એ આપણા બધાની ભલાઈ માટે કરતી હોઉં ને બધાના હારા માટે કરતી હો. હું કાંઈ ખોટું નથી કરતી. પણ ભલાઈ શેમાં છે ને એ વાતની તને ખબર નથી. તને હું રાત નડે છે ને આ ઘરમાં, મને એ કાંઈ ખબર નથી પડતી. એ મને છે ને આવતા વાવાઝોડાની ભણક આવી ગઈ છે એટલે હું આ કરું છું. બાકી તમને એમ લાગે છે કે રાજ નોખો થાય હે તો હું રાજી થઈશ? ના ના હો, કોઈ પણ મા એના દીકરાને નોખો કરે ને તેમાં એ રાજી ન હોય. પણ મારે છે ને નોખવા કરવા પડે એવું છે. તને તો આ આવતા વાવાઝોડાની ભનક આવી ગઈ છે, પણ મને તો એવું લાગે છે ને કે મારા ઘરમાં તો કેટલાય વર્ષથી વાવાઝોડું આવી ગયું હોય ને એવું લાગે છે. સારું, તમને જેમ લાગતું હોય એમ, પણ હું જે કરું છું ને હારા માટે કરું છું એટલે મને ખબર પડે છે. તો સાંભળ મારી વાત, જે વાતની તને ખબર નથી ને એ હું કહું છું. મને તો અંધી વાતની ખબર છે. આજ વર્ષોથી આપણા ઘરમાં શું તો મને ખબર ન હોય? ખબર હોય કે ન હોય પણ મારી વાત સાંભળ. તને તો ખબર જ છે ને કે મારા બાપા રાજ ભેગા રહેતા હતા જ્યારે જીવતા હતા ત્યારે, અને એને બહુ મોટી બીમારી લાગુ પડી હતી. અને એ બીમારીનો ખર્ચો બહુ ઝાઝો થયો ને, એટલે રાજે મારી પાસે એ બીમારીમાં ભાગ નથી માગ્યો અને મને પૂછ્યા વગરની એની જમીન વેચીને અને બાપાની દવા કરાવી. મેં એને કીધું ભાઈ હું તને અડધો ભાગ આપું. એ કે નહીં ભાઈ, માવતરને હાંસવા અને એની પાછળ ખર્ચો કરવો ને એ તો જે દીકરો ભેગો રહેતો હોય ને એની ફરજ બને છે. મેં કીધું બે ભાઈની ફરજ બને છે. એ કે નહીં, આ વાત છે. એટલે એટલે એના ભાગની જે જમીન હતી એ એણે વેચી નાખી આપણા બાપાની માંદગીમાં ને દવામાં. હા, મેં એને કીધું ભાગ લે ભાઈ, પણ મન મોટું રાખીને એને એની ફરજ બસાવી. પણ તું એ વાતને સમજતી નથી, અને જ્યારથી બચારો આપણી ભેગો આવ્યો છે ને ત્યારથી તને કાંટાની જેમ ખૂસે છે. હું તને સમજાવી સમજાવીને થાક્યો, પણ મારે આ વાત તને નહોતી કહેવી, પણ સમજતી નહોતી ને એટલે મારે આ વાત તને કહેવી પડી. પણ હું તમને એમ કહું છું, અટાણ સુધી તમે કામ મને એ વાત ન કરી. અરે વાત કરવાની જરૂર નહોતી, રાજે મને હામ દીધા હતા ભાઈ કે આમાંથી મેં તમારી ભેગો ભાગ નથી લીધો દવામાં, એ તમે મારી ભાભીને નહીં કહેતા એટલે અત્યાર સુધી હું નહોતો કહેતો. પણ મારે તોય મોઢું ખોલવું પડ્યું, શું કરું? રમાડી મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ, પણ હું આ વાત જાણતી જ નહોતી. મારા દીકરા જેવા દેરને મારે નોખો કર્યો, ધૂળ પડી મારા ધોળામાં. મને ખબર હોત ને તું કોઈ દી ન કે. અરે આપણા જમીનમાંથી તે એને અડધા ઉપરનો ભાગ દઈ દેત, પણ મને ખબર તો હોવી જોઈએ ને. અજાણતા એ તે મારાથી કેવું મોટું પાપ થઈ ગયું. હા, જો રાજે એ વખતે ભાગ માગ્યો હોત ને તો આજે આપણી પાસે પણ આ છે એમાંથી અડધી જમીન જ હોત. ના ના, તમે ચિંતા કરો માં, હજી મોડું નથી થયું. હું એ લોકોને નોખા નહીં થવા દઉં, અને તમારા હમ ખાઈને કહું છું કે આપણા ભાગમાંથી હું એને અડધા ઉપરનો ભાગ દઈ દઈશ. હવે આપણે તો બે જ માણા રહ્યા, આપણને જોઈ તો કેટલું જોઈએ, બટકું રોટલો જેટલું તો આપણે રળી ખાવું. અરે બે માણા ક્યાં આપણો છોકરો હોવ, પણ તોય આપણે કેટલુંક જોવે. અને હું તો એમ કહું છું, મને મળ્યો ને બે થી પહેલા ત્યારે એમ કહેતો હતો કે ફેરવવાનું ઘર તો રાખી લીધું છે, ફેરવવાનું બે ત્રણ દીની વાર છે. પણ હું તો એમ કહું ને કે જો તારા રુદિએ રામ વસતો હોય ને તો જાહે એને રોકી લે, મોડું નહીં કરે, નકર એ આજે જ જવાના છે. હું નહીં જવા દઉં એ લોકોને, નહીં જવા દઉં. હા હું જાઉં છું. જો હવે છે ને આપણે જેમ બને વેલા ફેરવી નાખવું છે. હાસી વાત છે તમારી, ખબર ભાભી પાસે ગઈ હતી ને તો એ પણ કવેણ બોલતા હતા અને એવું કહેતા હતા કે તમે જ્યારે આ ઘરમાંથી જાઓ ને ત્યારે મને સાવ શાંતિ મળશે, ત્યાં સુધી નહીં મળે. ભાભી
બેસો ભાભી, કઈ કામ હતું તો મને બોલાવી લેવાય ને તો હું આવી જાય. ફળા તમારા આંખમાં આહુડા કા છે ભાભી, કઈ થયું છે તમને? મજા નથી ને ભાભી? બોલો ને, કેમ રડી રહ્યા છો? શું થયું છે? મારા ભાઈએ કઈ કીધું તમને? નારાજ બસ અત્યાર સુધી તો સાંભળતી હતી ને માન્યું તું કે રાજ ભાઈ મારો દેર ને મારો દીકરો છે. અરે ભાભી, હું તમારો દીકરો છું ને? મેં કોઈ દી તમને મારી ભાભી નથી માયના, હંમેશા માં જ માયના છે. પણ તમે રડો છો શું કામ? એ મને કહો, એક વાતનો જવાબ દો, તમે મને માં માની છે ને? હા. તો પછી આટલું મેં તમને કીધું કે તમે અહીંથી વયા જાઓ, નોખા રહેવા વયા જાઓ, કેટલું બધું આનું અપમાન કર્યું, તો એકે વાર કા તમે સોખવટ ન કરી? ભાભી, હવે આમાં સોખવટ હું કરવી? તમે જ તો કહેતા હતા ને કે તમે આ મિલકતમાં ભાગ માગશો, ભાગ માગશો. અરે મારી માં, હું તમારી પાસે મિલકતમાં ભાગ માગું? આ તો તમને ખબર છે ને, મારા બાપા બીમાર પડી ગયા હતા ને, એની દવા પાછળ આ અંધુય મારું વેસાઈ ગયું. પણ જો આ બધી વાતને કાંઈ ગુણ તો ગાવાના ન હોય ને ભાભી, પણ હવે જે થયું છે જો ભાભી, ત્યાં મકાને તૈયાર થઈ ગયું છે. હવે અમે લોકો તમ તમારે ત્યાં રહેવા જતા રહીએ છીએ. બસ મારા હમશે, હવે એક પણ શબ્દ તું આગળ બોલ્યો છે તો મને ખબર નહોતી, અને અજાણતા મામે કોનો હું નિર્ણય લઈ લીધો. અરે ભાભી, તમે તમારા મન ઉપર બોજો ન રાખો, અને આમાં ક્યાં ખોટું છે? ભાઈઓ ભેળા હોય કે અલગ રહે, આમાં હું કઈ, એકબીજાનો ભાવ તો ઘટી નથી જવાનો. ઘટે કહેવાય છે ને, સેના અન્ન નો ખાય ના મન નો ખા. મારે મારા દીકરા જેવા દેરને મારાથી નોખો નથી થવા દેવો, અન્નમાં ભાગ નથી પડવા દેવો, અન્નમાં ફરકે નથી પડવા દેવો. મને તો તમારા ભાઈએ જ્યારે બધી હકીકત કીધી ત્યારે ખબર પડી કે તમે જે કુરબાની દીધી છે ને બાપા માટે, એ તો કોઈ ન દઈ શકે દેવ જેવો દીકરો. અને સત્તાય હું સમજી ન હકી. ભાભી, આ વસ્તુ મેં તમને પહેલાંય સમજાવી હતી કે રૂપિયો તો આજ છે ને કાલ નથી, અને મેં તમને ન્યા સુધી કીધું હતું કે અમારી મજબૂરી હતી ને અમારે જમીન વેચવી પડે એમ નથી, પણ તમે તો એકના બેસ થતા નતા. અને એ પણ મેં તમને કીધું હતું કે ભાભી આપણે નોખા થાવું ને તો આપણા હંધાઈના પ્રેમ ઓછા થઈ જાય, ભેગા રહીએ છીએ ને તો પ્રેમ આમના બહેનો રહે. જો ભાભી, તમારે છે ને તમે જરાય મનમાં ન જો. હા, મારા ભાઈએ તમને કહી દીધું ને, તમને સમજાઈ ગયું ને બધું, આ બધું ઠીક છે. પણ હવે બે ત્રણ ઘર મૂકીને તો મકાન રાખ્યું છે, એમાં હું મરે? હું તમારાથી આઘો તો નથી જતો ને? બે ત્રણ ઘર મૂકીને નહીં, મારો દીકરો મારાથી બે ડગલાય આઘો નથી તો ક્યાંય નસાવાનું તમારે. અને જો તમે મને મનાવીને મને સમજાવીને અહીંથી બહાર ગયા છો ને તો મારું મરેલું મોઢું જોવો. ભાભી, આવું કા બોલો? જુઓ, આવી વાત ન કરો. જુઓ ભાભી, અમે છે ને તમને મેલીને ક્યાંય નહીં જઈ, બસ અમે અલગ રહેવા નહીં જઈ. હા ભાભી, જુઓ પેલા છે ને, હા તમારે રડવાનું બંધ કરી દો, અમારે છે ને ક્યાંય નથી જવું. હું તમને પહેલાં જ કહી દીધી ને ભાભી કે અમને તમારાથી નોખા ના કરો, આપણે હંધાઈ ભેગા રહીએ. પણ જો હવે તમે રડવાનું બંધ કરો, અમે ક્યાંય નથી જવાના, આપણે હંધાઈ ભેગા જ રહેવું. આપણે સંધ્યો કે મને છોડીને તમે ક્યાંય નહીં જાઓ. ના ભાભી, અમે છે ને તમને વચન આપીએ, અમે ક્યાંય નહીં જાઉં તમને મૂકીને. બસ જુઓ ભાભી, તમને બધી હકીકતની ખબર તો પડી ગઈ છે, હવે અમે તમને મૂકીને નહીં જઈએ બસ, અને બધા આપણે હારે રહેવું બસ. આપણે બધા હારે રહે, હવે જે થઈ ગયું ને હંધી ભૂલી જાઓ, અને જો રડવાનું નથી તમારે. હો ના, ક્યારે નહીં મારો દીકરો. આ હા લ્યો, આ કામ હારામાં હારું અને સૌથી હારું થઈ ગયું.
સાચી વાત છે તમારી. હા, મને તો કેટલી બળિત્ર થતી હતી ખબર? હા, ધરાઈને ધાને નહોતું ભાવતું, હું થાહે હું નહીં ના, એટલી બળિત્ર હતી ને કે વાત જવા દો. આજનો દિવસ તો ઓલા તારીખેમાં લખી રાખો છે. સાચી વાત છે, આજે તો સોનાનો સૂરજ ઉઈ ગયો છે. એટલો બધો મોંઘો નથી ઉગાડવાનો. જો હેમત થયું ને પાસા બા બાદ છે કે હવે એમાં ભાગ નહીં, એમાં ભાગ નહીં. જાઓ ને હવે, ત્રણ મહિના છે. સાચી વાત છે તમારી. હા, બાને મનાવવાના એટલે નેવે નેવેથી મોભે પાણી ચડાવવા જેવું થાય. પણ હું એમ કહું છું કે બાપુજીને આ બધી ખબર હતી તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? આ અહીંયા સુધી મગજમારી થઈ, આટલું લાંબુ આવેલું, એ કરતા તરત કહી દેવું જોઈએ ને. જો તમને તો ખબર છે કે આપણા ઘરમાં બા સિવાય કોઈનું હાલતું નહોતું, અને બાપુજીનું તો બા અમે પાછું ન આવે. હા, શું કહું તો, પણ અત્યાર સુધી બાપુજીએ હેળે વેળે જવા દીધું, રફે દફે કર્યું કે ભાઈ હશે હશે હશે. પણ જ્યારે આ ઘર છોડવાની વાત આવી ને જ્યારે વાત ઠેઠ મુદ્દા સુધી પહોંચી ગઈ ને, થયે બાપુજીને એમ ચૂકે હવે તો મારે આ તારી બા સામે છે ને બે શબ્દો બોલવા જ પડશે, થયે છે ને ભાન થાય. બરાબર છે, એટલે જે હોય તે છે. એટલે બાપુજી મોઢામાંથી કંઈક બોલ્યા ત્યારે આ સમાધાન થયું અને આ બધું પૈતું. સાચી વાત છે. હા બાપુજી, તમે કયો એમ પહેલા જ બોલી દીધું હોત ને તો ઘરમાં કે સમાજમાં કુટુંબમાં ક્યાંય આવા ડખા થાતા જ નહીં. એ તો વાત છે, આખા ગામને ખબર પડી. આ પછી બાપુજી એનું મોઢું ખોલ્યું. તયે હા કહેવાય છે ને કે બાય ઉઠી બહુ બીવે આદમીનો. હા, એમ જેવું છું, તમે ક્યાં બીવોસ મારથી? જરાય નથી બીતા. હે, તમે મારથી બીવો? નહીં નહીં, અમુકલી મને બીવડાઈ ગયો તમે એવા સવો. કોઈ આજુબાજુ કોઈ છે ને અત્યારે? તમ તારે તું જેમ કરશો એમ જ કર દર વખતે, ખાલી ખોટો દેખાડો કરવો. કાકા અને કાકીનું પછી શું કેવું છે? કાકા કાકીને તો કાંઈ કેવું નથી, એ તો બિચારા છે ને હવને આરે રહેવા માંગતા હતા. નહીં, એનો ચહેરો કેવો છે! અરે ખુશાલે છે ને, કેવો મસ્ત ચહેરો! આમ અત્યાર સુધી આમ માયુસી માયુસી નકરું આપણને એમ થાય કે આપણે શમશાનમાં જ રહેવી, ઘરે નથી રહેતા એવું લાગતું હતું. શબ્દો હારા વાપરને, ગમે ના ઉદાહરણ આપી દેશો. ભાઈ એમ નહીં, વસ્તુ એમ છે કે આપણું ઘર હવે શમશાન જેવું જ થઈ ગયું હતું. હા, કાકા કાકી વયા જાય પછી ઘરમાં નૂર રહે, આપણો જીવ કહેવાય એ બધા તો. હે, પણ તો દુખી દુખી રહેતા હતા, હવે ખુશી ખુશી રહે છે એમ કે ને? હા, તો હું એમ જ કહું છું કે ઘરને શમશાન બનાવી દીધું તું બાએ, હા બધાને માયુસી કરી દીધી. પેલા તો છે ને શમશાન નો કહેવાય, સ્મશાન કહેવાય. હા, ઈ સ્ટે ન બોલતા આવડતું તો ન બોલ ને. આ કાકાની અને કાકીની આ ઘરે રહેવાની અને ઘર છોડીને ન જવાની જે ખુશી છે ને, એ હવે આમ સમાતી નથી મને. ક્યાં છે મારા કાકા અને ક્યાં છે કાકી? સાચી વાત છે, ઈ બે તો એન મજાના બહાર બેઠા છે. આ ગપ્પા ઠોકે છે બહાર. હા, કોઈ દી જોયો નતો ને એવો ડી આવી ગયો. બોલો, મને લાગે છે કે હવે હું સાઈડ થઈ જઈશ. જો એવું ન બોલાય, આપણે તો હવની ખુશીમાં આપણે ખુશ રહેવાનું. તે હું ક્યાં કઈ કહું છું? હા, એમાં તમે સાઈડ જવાનું ને ઉપાય, તમે પાછા ડખા ઊભા કરશો. આ તમારે બહુ પણ. હવે આપણે ડખા ઊભા થાય ને, એ પેલા હું કાકાને મળી આવું અને આમ ભેટી ભેટી ને એવો ભેટું ને કે સીધા વાડીએ. મારે તે કાકીને મળવું છે. આ કાકીના મોઢા ઉપરની જે ખુશી છે ને એ મારે જોવી છે. આજ તો લાપસી કરવાની છે. લાપસી સીધો ખર્ચો? ખર્ચો કાઈ નહીં. આ કાકા કાકી ઘર છોડી ન જતા લાપસીના આંધણ મૂકવા જેવી વાત છે. પણ હજી તું બાને એકવાર છે ને આમ લેખિતમાં લઈ લેજે કે હવે ફાઇનલી કાકા ને કાકી આ ઘરમાં જ રહેશે ને, કારણ કે લાપસીનો ખર્ચો કર્યા પછી એનું ચસકી ગયું તો બાપુજીનું સસકી ગયું કે નહીં? હા, એકવાર બાપુજીએ જે નિર્ણય લીધો ને એ લઈ લીધો, હવે પૂરું, હવે એમાં કોઈનું ન આવે. બાનું નહીં, કાંઈ નહીં, કોઈનું નહીં. તો બાપુજીને બહુ સારી રીતે ઓળખે. બાપુજીનો મગજ જ ખબર છે. આ કોઈ દી બોલે નહીં તો એ બોલે જ નહીં, અને જે બોલે ને તો એ બધાની મોઢું બંધ કરી દે. હાલો, તો એ સારું છું. લે, આ ઘીના ઠામમાં ઘી પડી ગયું હો. હાશી વાતો. હા, મેં સાંભળ્યું છે તમે કંઈક મારી વાત કરી હતી ગામમાં. શું વાત કરી હતી? મને યાદ નથી. સાવને હવે આ ખોટું હું બોલો છો? જોયે હોય તો એ મે હું વાત કરી હતી? તમને ખબર, તમે મારું કઈ કાપ્યું હતું એ ખબર છે મને. ના, કાપવાની કોશિશ કરી હતી કપાડું નહીં. હા, તમે છે ને જરાય મારથી બીતા નથી. હા, મારે છે ને બા જેવો રોફ હલાવવાનું કરી દેવું છે, એટલે તમે જરીક તો બીવો મારથી. હા, એટલો ત્રાહો થઈ ગયો છું તો હવે આનાથી વધારે કેટલો બીવું? કાંઈ નહીં. હા, તમારા બધા નાટકો છે મને બધી ખબર છે. તો હવે બધાને કઈ કઈ બીવડાવીશ મને? હા, બીવડાવા તો જોયે જ ને.
કાકા. હારું છું, હજી છું ને એ ભાવ હારા વાના થઈ ગયા. હું છે ને કાકાને મળી આવું છું અને તું લાપસીની તૈયારી કરીશ. હા હાલ તૈયાર.